गुड मॉर्निंग टू ऑल फ्रेंड्स हूँ नीलकंठ बारोट HS पटेल हाई स्कूल में आंकड़ाशास्त्र विषय शिक्षक धोरण 12 आज आंकड़ाशास्त्र विषय में धोरण 12 भाग 2 में प्रकरण 5 विकलननी शुरुआत करे छे। मित्रों तो मित्रों नवी सिस्टम प्रमाणे आपने ख्याल हो तो आपणी जे जूनी सिस्टम थी पेपर स्टाइल एमा विकलन 10 मार्क्स नु हतु, पण नवी जे आपणी पद्धति आई छे के जेमा एमसीक्यू नु पोर्शन 20 मार्क्स नु थई गयु छे, एटले के हेतु लक्षी प्रकारना प्रश्नो जे टोटल अपना 20 मार्क्स ना था, 30 मार्क्स ना थे गया छे, जेमा विभाग ए मा टोटल बोर्ड नी नवी पेपर स्टाइल प्रमाण। मित्रों ध्यान आपजो, ब्लूप्रिंट आपणी आ वर्षे मार्च 2022 नी एक्जाम मा बदलाई छे, जे मैं तमने व्हाट्सअप पर सेंड करेली छे। एमा विकलन ना टोटल आपणे ब्लूप्रिंट अहींया दर्शावेली छे पाछळ। मित्रों जोई लईए एक वार ब्लूप्रिंट, चेप्टर नंबर 5 विकलन में विभाग ए में बे प्रश्नों पूछाशे जेना बे गुणभार हशे, विभाग बी में एक प्रश्न पूछाशे जेनो एक गुणभार हशे, विभाग सी में एक प्रश्न पूछाशे जेना बे गुणभार हशे, विभाग डी में एक प्रश्न पूछाशे जेना गुणभार हशे 3 अने विभाग ई में एक प्रश्न पूछाशे जेना गुणभार हशे 4। विभाग एफ में आपणने मित्रों खबर छे कि विभाग एफ मांथी एक पण प्रश्न विभाग बे नो एटले के पार्ट 2 नी बुक माथी आवशे नहीं, बधा ज पार्ट 1 नी बुक माथी आवशे। एटले टोटल मित्रों जूनी सिस्टम प्रमाणे आपणुं आ विकलन चेप्टर नुं वेटेज हतुं 10 मार्क्स, जे नवी पद्धति प्रमाणे थाय छे 12 मार्क्स नुं वेटेज। एटले आगळ आपणे दर्शावेलुं छे मित्रों के विकलन चेप्टर नंबर 5 जे पार्ट 2 मां छे स्टेटिस्टिक्स नी बुक मां, એ 12 માર્ક્સનું વેટેજ નવી સિસ્ટમ પ્રમાણે એનું ફળવાયેલ છે। સ્ટાર્ટ કરીએ મિત્રો, સૌથી પહેલા વિકલનનો અર્થ, તો વિકલનનો અર્થ મિત્રો જોઈએ, નિરપેક્ષ ચલની કિંમતમાં અલ્પ ફેરફાર કરવાથી સાપેક્ષ ચલ પછી કેરોફમાં લખેલું છે એટલે કે કૌંસમાં લખેલું છે, જે નિરપેક્ષ ચલનું વિધેય છે એટલે સાપેક્ષ ચલ જે આપેલો હોય, સાપેક્ષ ચલને આપણે ઇંગ્લિશમાં મિત્રો શું કહીએ છીએ, તો સાપેક્ષ ચલને આપણે કહીએ છીએ ડિપેન્ડેબલ વેરિયેબલ, અને નિરપેક્ષ ચલને આપણે કહીએ છીએ ઇનડિપેન્ડેબલ વેરિયેબલ। નિરપેક્ષ ચલને બીજી ભાષામાં કહેવાય સ્વતંત્ર ચલ, સાપેક્ષ ચલને કહેવાય પરતંત્ર ચલ। તો મિત્રો અહીંયા કેટલાક ઉદાહરણ પણ એના આપેલા છે કે વાય બરાબર શું છે, એ નિરપેક્ષ ચલનું સંકેત છે, અને fx બરાબર શું છે, તો કે એ y ઇઝ ઇક્વલ ટુ fx એટલે ફંક્શન ઓફ x એટલે એ y નું વિધેય છે, એટલે કે y નિરપેક્ષ ચલ છે અને fx એ શું છે, તો અહીંયા આપેલું છે જો સ્વતંત્ર ચલ x અને પરતંત્ર ચલ y। તો ફરી જોઈએ, નિરપેક્ષ ચલની કિંમતમાં અલ્પ ફેરફાર કરવાથી સાપેક્ષ ચલ જે નિરપેક્ષ ચલનું વિધેય છે ની કિંમતમાં થતા ફેરફારનો અભ્યાસ કરવાની રીતને વિકલન કહે છે। ફરી એકવાર, નિરપેક્ષ ચલની કિંમતમાં અલ્પ ફેરફાર કરવાથી સાપેક્ષ ચલની કિંમતમાં થતા ફેરફારનો અભ્યાસ કરવાની રીતને વિકલન કહે છે, અથવા બીજી રીતે મિત્રો એવું પણ કહી શકાય શોર્ટમાં જો એનો અર્થ લખવો હોય તો, કે વિધેયનું વિકલિત મેળવવાની ક્રિયાને વિકલન કહે છે। વિધેયનું એટલે કે ફંક્શન ઓફ એક્સનું વિકલિત મેળવવાની ક્રિયાને વિકલન કહે છે। મિત્રો અહીંયા ઉદાહરણ આપ્યું છે, ફરી એ ઉદાહરણ પર ફોકસ કરું છું કે વાય ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x² + 3, એટલે કે અહીંયા આપણે જોઈએ કે સ્વતંત્ર ચલ એટલે કે આપણે એને નિરપેક્ષ ચલ કહ્યું છે વ્યાખ્યામાં, સ્વતંત્ર ચલ અહીંયા એક્સ ગણવામાં આવ્યો છે એટલે કે ફંક્શન ઓફ એક્સ, એટલે કે એક્સની કિંમતમાં જે પણ કંઈક ફેરફાર થાય
એટલે ધારો કે હું એક્સના સ્થાને અહીંયા જો હું આપણે રેડ પેનથી હું તમને કેલ્ક્યુલેશન કરીને બતાવું કે જો હું અહીંયા એક્સના સ્થાન પર હું અહીંયા 4 મૂકું તો અંદર મારે એક્સના સ્થાન પર 4 મૂકવો પડે એટલે 4 સ્ક્વેર અને આનો મિનિંગ થાય 2 × 16 + 3 એટલે 16 × 32 + 3 = 35 તો વાયની કિંમત આપણને કેટલી મળી 35 મિત્રો આ ફક્ત તમારી સમજણ માટે મેં આ ઉદાહરણ આપ્યું છે રેડ પેનથી આપ્યું છે ફરી એકવાર જોઈએ વાય એક વિધેય છે પરતંત્ર ચલ છે જેને આપણે સાપેક્ષ ચલ કહીએ છીએ અને એક્સ એ સ્વતંત્ર ચલ છે જેને આપણે નિરપેક્ષ ચલ કહીએ છીએ એક્સની કિંમતમાં અલ્પ પ્રમાણમાં ફેરફાર થવાથી વાયની કિંમતમાં થતા ફેરફારને અભ્યાસ કરવાની રીતને વિકલન કહે છે તો જો એક્સની જગ્યાએ મેં અહીંયા કેટલા મૂક્યા 4 તો એફ એક્સ એટલે કે ફંક્શન ઓફ એક્સ એટલે કે જે વિધેયની કિંમત છે 2x² + 3 એમાં એક્સની જગ્યાએ હું 4 મૂકું તો 2 × 16 + 3 એટલે 32 16 × 32 + 3 = 35 તો જો એક્સની કિંમત 4 મૂકવાથી વાયની કિંમત કેટલી મળે છે 35 જો હું એક્સની કિંમત અહીંયા બદલીને 2 મૂકું તો અહીંયા મને કિંમત મળે 4 × 2 = 8 + 3 = 11 કિંમત મળે મિત્રો એટલે સમજવાનું એ છે કે અહીંયા તમને આખી પ્રક્રિયા કરીને બતાવી છે ઉદાહરણ સ્વરૂપે હવે મિત્રો આગળ જોઈએ વિકલિતનો અર્થ વિકલન વસ્તુ અલગ છે અને વિકલિત એ વિકલનની આખી પ્રક્રિયા છે અહીંયા જોયું ને આપણે વિધેયનું વિકલિત મેળવવાની ક્રિયાને વિકલન કહે છે એટલે વિકલિતનો અર્થ સમજીએ ધારો કે એફ જેમ એ ટેન્સ ટુ નો મતલબ થાય છે મિત્રો એ આરને અનુસરે છે અથવા અનુલક્ષે છે અને એ બિલોંગ્સ ટુ કેપિટલ એ એટલે કે સ્મોલ એ કેપિટલ એ ને બિલોંગ્સ ટુ અનુસરે છે જ્યાં કેપિટલ એ અને કેપિટલ એ આરનો કોઈ વિવૃત અંતરાલ છે મિત્રો વિવૃત અંતરાલ આપણે ચેપ્ટર નંબર 4 જ્યારે લક્ષ ભણાયેલું ઓફલાઈન લેક્ચરમાં ત્યારે મેં અંતરાલના ટોટલ કેટલા પ્રકાર સમજાયેલા તમને 4 એક તો સમવૃત્ત અંતરાલ વિવૃત અંતરાલ સમવૃત્ત વિવૃત અંતરાલ અને વિવૃત સમવૃત્ત અંતરાલ એમાં વિવૃત અંતરાલ છે વિવૃત અંતરાલ એટલે કે છેવટની જે બે કિંમતો હોય એનો સમાવેશ ન થાય અને એની વચ્ચેની બધી જ કિંમતોનો સમાવેશ થાય એને આપણે વિવૃત અંતરાલ કહીએ છીએ યાદ કરો મિત્રો ચેપ્ટર નંબર 4 લક્ષમાં આપણે આ વ્યાખ્યા સમજેલા ઉદાહરણ સહિત તો કોઈ વિવૃત અંતરાલ છે જો એચની કિંમત ખૂબ જ અલ્પ કરવામાં આવે અને લિમિટ એચ ટેન્સ ટુ 0 એફ આ મિત્રો વ્યાખ્યા છે આ આખી એની લિમિટ એચ ટેન્સ ટુ 0 એફ કૌંસમાં એ પ્લસ એચ માઇનસ ફંક્શન ઓફ એ છેદમાં એચ ફરી એકવાર લિમિટ એચ ટેન્સ ટુ 0 ફંક્શન ઓફ એ પ્લસ એચ માઇનસ ફંક્શન ઓફ એ અપોન એચ નું અસ્તિત્વ હોય તો આ લક્ષને વિધેય એફનું એ આગળનું વિકલિત અથવા વિકલન ફળ કહે છે તમને વિકલિત પણ પૂછાઈ શકે અને વિકલન ફળની વ્યાખ્યા પણ કાં તો એનો અર્થ પણ પૂછી શકે તેને સંકેતમાં આપણે દર્શાવીએ છીએ એફ ડેશ એ વડે દર્શાવાય છે મિત્રો આને બીજી ભાષામાં એવું પણ કહેવાય કે ફંક્શન ઓફ એનું પ્રથમ વિકલિત કાં તો એનું પ્રથમ વિકલિત એને કહેવાય એફ ડેશ એ વડે દર્શાવાય છે સિંગલ ડેશ છે એટલે એને પ્રથમ વિકલિત કહેવાય જ્યારે હું અહીંયા ડબલ ડેશ કરું તો એને દ્વિતીય વિકલિત કહેવાય મિત્રો એ આપણે આગળ ભણીશું હજુ બાકી છે આગળ જોઈએ કેટલાક પ્રમાણિત વિકલિતો છે એટલે કે પ્રથમ વિકલન કેવી રીતે મેળવાય એનું કેટલુંક પ્રમાણ આપેલું છે આપણને મિત્રો તો જોઈએ જો વાય બરાબર એક્સ રેસ ટુ એન હોય તો dy/dx ને આપણે શું કહીએ છીએ પ્રથમ વિકલિત y વિધેયનું પ્રથમ વિકલિત એટલે f'(dy/dx) (n)(x^n-1) જ્યારે આવું સ્વરૂપ હોય ત્યારે હવે મિત્રો બીજું એનું પ્રમાણિત સ્વરૂપ છે જો y બરાબર k
होय तो dy अपॉन dx बराबर 0 थाय। केम एवुं मित्रों? कारण के अहींया x नी किंमत आपेली एटले x नी वेल्यू आपेली नथी, का तो x आपेला नथी, तो k ने अहींया शुं गण्या छे? जो अचळ, અને અચળ જ્યાં આગળ કિંમત હોય ત્યાં આગળ એને ઝીરો લેવા। પણ સપોઝ સમજો કે અહીંયા y is equal to k into x હોત તો અહીંયા ફક્ત શું આવત x આવત, બરાબર? કારણ કે અચળ જોડે x કનેક્ટેડ હોય તો એનો જવાબ આખો અલગ આવે, એ આપણે આગળ જોવાનું છે। તો આ છે કેટલાક પ્રામાણિક વિકલિતો। હવે આગળ જોઈએ વ્યાખ્યાની મદદથી વિકલિત મેળવવાનું સૂત્ર। હવે આપણી વ્યાખ્યા છે, જો પ્રથમ વિકલિત કાં તો વિકલન ફળ અથવા વિકલિત મેળવવું હોય તો f ડેશ a એ એનું શું છે? સાંકેતિક ભાષા અથવા સંજ્ઞા છે, તો f ડેશ a ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્સ ટુ 0 ફંક્શન ઓફ a પ્લસ h માઇનસ ફંક્શન ઓફ a અપોન h। વિકલન માટેના મિત્રો કેટલાક નિયમો છે, પ્રથમ વિકલિત મેળવવા માટેના નિયમો છે, દ્વિતીય વિકલિત નહીં, પ્રથમ વિકલિત મેળવવા માટેના કેટલાક નિયમો છે, એ મુખ્યત્વે આપણા ચાર નિયમો છે, સમજીએ। સરવાળા બાદબાકીનો નિયમ, તો જો વાય બરાબર યુ પ્લસ માઇનસ વી હોય ત્યારે dy upon dx is equal to du upon dx plus minus, જો પ્લસ હોય તો પ્લસ કરવાના, માઇનસ હોય તો માઇનસ, એટલે બે વિધેય આપેલા હોય અને બે વિધેય વચ્ચે જ્યારે સરવાળાનો સંબંધ હોય તો અહીંયા સરવાળો લેવાનો, માઇનસનો સંબંધ હોય તો અહીંયા માઇનસ લેવાના। તો એનું પ્રથમ વિકલન ફળ અથવા પ્રથમ વિકલિત શું થાય? dy upon dx is equal to du upon dx plus dv upon dx, માઇનસ હોય તો માઇનસ મૂકવાનું, એટલે અહીંયા મેં પ્લસ માઇનસ કર્યા છે, સર્વસામાન્ય નિયમ છે। બીજો નિયમ ગુણાકારનો નિયમ, એટલે કે બે વિધેયો આપેલા હોય અને બંને વિધેય એક જ આપેલું હોય પણ એની કિંમતો બે હોય, વચ્ચે ગુણાકારનો સંબંધ હોય યુ અને વી હોય ત્યારે, ગુણાકારનો સંબંધ હોય ત્યારે ડીવાય અપોન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ યુ ઇન્ટુ ડીવી અપોન ડીએક્સ પ્લસ વી ઇન્ટુ ડીયુ અપોન ડીએક્સ। જ્યાં ગુણાકાર હોય ત્યાં સરવાળો વચ્ચે આવશે। હવે જોઈએ મિત્રો ભાગાકારનો નિયમ, આના ઉદાહરણ આપણે જોઈશું મિત્રો આગળ, હજુ વાર છે પણ આ નિયમ તમને સમજાવું છું। ભાગાકારનો નિયમ એટલે કે કોઈ વાય વિધેય આપેલું હોય અને વાય વિધેયની બે કિંમતો જ્યારે ભાગાકારના સંબંધથી જોડાયેલી હોય, એટલે કે યુ અપોન વી હોય, જ્યાં આગળ વી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય, ત્યારે એનું વિકલન ફળ કેવી રીતે શોધીશું? તો એનું સૂત્ર છે ડીવાય અપોન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ du upon dx માઇનસ, કારણ કે ભાગાકાર છે એટલે માઇનસ આવે, u ઇન્ટુ dv upon dx છેદમાં v સ્ક્વેર। પછી મિત્રો બહુ અગત્યનો નિયમ સાંકળનો નિયમ, ચોથા નંબરનો, જો y એ u નું વિધેય હોય અને u એ x નું વિધેય હોય, સાંકળ નિયમ છે, એટલે y u નું વિધેય હોય અને u x નું વિધેય હોય, તો dy upon dx is equal to dy upon du into du upon dx। તો મિત્રો હવે આ નિયમોના દાખલા હમણાં આપણે નથી જોવાના, આ નિયમોના વિકલન માટેના નિયમોના દાખલા આપણે પછી જોઈશું, પહેલા વ્યાખ્યાની મદદને આધારે વિકલન મેળવવું એના દાખલા આપણે જોઈએ। તો અહીંયા મિત્રો કેટલાક દાખલા, ત્રણેક દાખલા મેં સિલેક્ટ કરેલા છે ટેક્સ્ટબુકમાંથી। વ્યાખ્યાની મદદથી વિકલિત મેળવો અથવા વ્યાખ્યાની મદદથી વિકલન ફળ મેળવો એવું પણ તમને કહી શકે, અથવા પ્રથમ વિકલિત મેળવો એવું પણ વ્યાખ્યાના મદદને આધારે, હા એ ખાસ અંડરલાઇન કરવા જેવી બાબત છે મિત્રો, કે વ્યાખ્યાની મદદથી જ તમારે મેળવવાનું। તો પહેલાં આપણે જોઈએ, જો આપણને વ્યાખ્યા હું પહેલાં અહીંયા લખું છું, આપણી વ્યાખ્યા શું છે? એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ x પ્લસ h માઇનસ ફંક્શન ઓફ x અપોન h। અહીં આપણે લખવાનું છે લિમિટ h ટેન્સ ટુ 0, એટલે h 0 ને અનુલક્ષે છે, બરાબર? ફરી એકવાર આ આપણી વ્યાખ્યા છે મિત્રો, f ડેશ x એટલે પ્રથમ વિકલિત ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્સ ટુ 0 ફંક્શન ઓફ એક્સ પ્લસ એચ માઇનસ ફંક્શન ઓફ એક્સ અપોન એચ। હવે જો મિત્રો અહીંયા એફ એક્સની વેલ્યુ આપી દીધી છે x રેઝ ટુ 7, હું ફરી લખું છું, અહીંયા
एफ एक्स इज इक्वल टू एक्स रेस टू, तो एनी मदद थी आपणे आवुं शोधी शकीए के एक्स नी जग्याए आपणे एक्स प्लस एच मूकीए, तो अहींया शुं थाय एक्स प्लस एच नी सात घात। फरी एक बार फंक्शन ऑफ एक्स नी वेल्यू आपी छे एक्स रेस टू सेवन, तो फंक्शन ऑफ एक्स प्लस एच नी वेल्यू शुं थाय एक्स नी जग्याए जे एक्स मूक्या छे ते एक्स प्लस एच मूकी दो, तो एक्स प्लस एच रेस टू सेवन। अब एज मित्रों आपणे अहींया मूकीए तो लिमिट, हवे ए दाखलानुं सोल्यूशन लावानुं छे आपणे, एच टेन्स टू झीरो आनी जग्याए आ आपणी किंमत मूकीए, तो अहींया एनी किंमत शुं छे एक्स प्लस एच रेस टू सेवन माइनस एफ एक्स नी किंमत शुं छे एक्स रेस टू सेवन अपॉन एच। अब मित्रों बहु ध्यान थी समझो, आपणे आने कन्वर्ट करवानुं छे, तो अहींया छे ने एक्स प्लस एच बराबर टी लेता, जो एक्स प्लस एच बराबर टी लईए तो अहींया शुं थाय के एच नी किंमत केटली छे झीरो, तो अहींया मूकीए एक्स प्लस झीरो જ્યાં h બરાબર 0 મૂકતા, કારણ કે h ટેન્સ ટુ 0 છે તો x પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ t, તો આનો મતલબ થયો x ઇઝ ઇક્વલ ટુ t, તો આનો મતલબ એવો થયો t ટેન્સ ટુ x બરાબર। નેક્સ્ટ આપણે જોઈએ તો નેક્સ્ટમાં શું આપ્યું છે, જો તો અહીંયા ફરી લખું છું x પ્લસ h ઇઝ ઇક્વલ ટુ t। હવે અહીંયા આગળ એચ ઇઝ ઇક્વલ ટુ ટી માઇનસ એક્સ આવું થાય, એચ ઇઝ ઇક્વલ ટુ ટી માઇનસ એક્સ થાય બરાબર, અને એક્સ પ્લસ એચને ટી લેતા, તો અહીંયા આપણું સૂત્ર આવી રીતના બને મિત્રો કે લિમિટ એચ ટેન્સ ટુ ઝીરોની જગ્યાએ હવે આપણે લખીશું ટી ટેન્સ ટુ એક્સ, ટી ટેન્સ ટુ એક્સ, અને એક્સ પ્લસ એચની જગ્યાએ આપણે શું લખીશું ટી સ્ક્વેર માઇનસ એક્સને, તો એવા ને એવા જ રાખવાના છે એક્સ રેઝ ટુ સેવન, એટલે ટી ટી, પછી એચની જગ્યાએ આપણે શું લખવાનું છે તો ટી માઇનસ એક્સ। જો મિત્રો ધ્યાનથી આ એચની વેલ્યુ થઈ ગઈ, એચના સ્થાન પર આપણે શું લીધું છે અરેન્જ કરીને કે એચ એક્સ પ્લસ એચ બરાબર ટી ધારીએ, તો એચ ને ડાબી બાજુ રાખીએ તો ટી માઇનસ એક્સ થઈ જાય, તો એચની વેલ્યુ થઈ ગઈ ટી માઇનસ એક્સ, એચની જગ્યાએ આપણે મૂક્યા ટી માઇનસ એક્સ। એક્સ પ્લસ એચ બરાબર ટી ધારીએ, તો અહીંયા એક્સ પ્લસ એચની જગ્યાએ મેં ટી મૂક્યા તો ટી રેઝ ટુ સેવન થઈ ગયા, અને એક્સની વેલ્યુ તો એવી ને એવી છે એટલે એક્સ રેઝ ટુ સેવન, અહીંયા ટી ટેન્સ ટુ એક્સ થઈ ગયા। કેવી રીતે, તો એચના સ્થાન પર મેં ઝીરો મૂક્યા એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી થઈ ગયા, તો ટી ટેન્સ ટુ એક્સ થઈ ગયા, કારણ કે ટી અનુલક્ષે છે એક્સને। તો મિત્રો અહીંયા આ આપણું એક પ્રામાણિત રૂપ આગળ જોયું આપણે, જો ધ્યાનથી હું અહીંયા એક પ્રામાણિત રૂપ લખું છું, લિમિટ એક્સ ટેન્સ ટુ એ એક્સ રેઝ ટુ એન માઇનસ એ રેઝ ટુ એન અપોન એક્સ માઇનસ એ, જ્યારે આવું પ્રમાણિત રૂપ હોય તો એનું સોલ્યુશન થાય એન ઇન્ટુ એ રેઝ ટુ એન માઇનસ વન। આ એક આપણું પ્રમાણિત રૂપ છે મિત્રો, બહુ જ ધ્યાનથી સમજો, આ પ્રમાણિત રૂપ તમને વ્યાખ્યાની મદદને આધારે સોલ્યુશન મળશે મિત્રો, આનું નહીં તો આનું સોલ્યુશન જ નહીં મળે। હું આને અંડરલાઇન કરું છું, ફરી એક વાર લિમિટ એક્સ ટેન્સ ટુ એ એક્સ રેઝ ટુ એન માઇનસ એ રેઝ ટુ એન અપોન એક્સ માઇનસ એ, જો આવું સ્વરૂપ હોય એટલે કે જો આપણે એવું ગણીએ કે આ પ્રથમ પદ પ્રથમ પદ પ્રથમ પદ સમાન, દ્વિતીય પદ દ્વિતીય પદ દ્વિતીય પદ સમાન, બંને અંશ છેદમાં માઇનસનું ચિહ્ન, બંનેની ઘાતાંકો સરખી, જો આવું અરેન્જ થતું હોય તો એની વેલ્યુ શું આવે એન ઇન્ટુ એ રેઝ ટુ એન માઇનસ વન,
तो जो मित्रों અહીંયા આવે જોઈએ આપણો જે રીઅલ વાસ્તવિક સ્વરૂપ છે ટી ટેન્સ ટુ એન એટલે પ્રથમ પદ્ધતિ પ્રથમ પદ્ધતિ પ્રથમ પદ્ધતિ બંને અંશ અને છેદમાં માઈનસ નું ચિહ્ન દ્વિતીય પદ x x x અને બંનેની ઘાતાંકો સરખી તો આનું સ્વરૂપ કેવું આવે મિત્રો n એટલે n કેટલા છે 7 ગુણ્યા a a એટલે દ્વિતીય પદ તો દ્વિતીય પદ અહીંયા કયો છે x n માઈનસ 1 એટલે 7 માઈનસ 1 તો અહીંયા શું થાય 7 x રેઝ ટુ 6 તો મિત્રો અહીંયા લખીએ આપણો મેઈન જે પ્રશ્ન હતો એ લખીએ કે fx is equal to x raised to 7 બરાબર એની વેલ્યુ આવે 7 x raised to 6 આ આપણો જવાબ આપણો જવાબ બરાબર મિત્રો 7 x raised to 6 આગળ જોઈએ મિત્રો બહુ જ ધ્યાનથી મિત્રો આનો સ્ક્રીનશોટ પણ મોકલીશ અને આજે જ આ વિડિયો તમને મોકલી આપીશ બહુ જ ધ્યાનથી સમજજો આ વસ્તુને આ તમારે પ્રમાણિત રૂપને ખાસ ધ્યાનમાં રાખવાનું છે ખાસ 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 ધ્યાનમાં રાખવાનું છે હવે મિત્રો બહુ જ અગત્યનો બીજો એક્ઝામ્પલ છે જે મેં લીધો છે ટેક્સ્ટબુકમાંથી રેફરન્સ ટેક્સ્ટબુક સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 5 મિત્રો અહીંયા જો ઘનમૂળમાં x છે જ્યારે જ્યારે વર્ગમૂળ કે ઘનમૂળ આવે ને તો એને ઘાતાંકમાં આપણે ફેરવી દેવાનું પહેલા તો અહીંયા પહેલા ઘાતાંકમાં ફેરવી દઉં છું અહીંયા લખું છું કે fx એટલે કે ફંક્શન ઓફ x ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ 1/3 આવું મેં લખી નાખ્યું ઘનમૂળ હોય તો એક તૃતીયાંશ આવે ચતુર્થ મૂળ હોય તો એક ચતુર્થાંશ આવે પંચમૂળ હોય તો એક પંચમાંશ આવે ષષ્ઠ મૂળ હોય છ હોય તો એકના છેદમાં છ આવે એટલું યાદ રાખજો મિત્રો અને વર્ગમૂળ હોય તો એકના છેદમાં બે આવે હવે એ જ વસ્તુ આપણે અહીંયા શું અરેન્જ કરવાની છે તો એફ એક્સની જગ્યાએ હું એચ એક્સ પ્લસ એચ મૂકું તો અહીંયા શું આવે એક્સ પ્લસ એચ રેઝ ટુ 1/3 કારણ કે આપણે આ વ્યાખ્યાની મદદથી આનું સોલ્યુશન વિકલન મેળવવાનું છે કાં તો પ્રથમ વિકલિત મેળવવાનું છે એટલા માટે તો અહીંયા પહેલા એની વ્યાખ્યા લખી દઉં છું એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એચ ટેન્સ ટુ 0 પછી લખીએ વ્યાખ્યા એની એફ એટલે કે ફંક્શન ઓફ એક્સ પ્લસ એચ માઇનસ ફંક્શન ઓફ x upon h આ વ્યાખ્યાના આધારે આપણે વિકલન મેળવવાનું છે હવે એની અંદર કિંમતો મૂકી દઈએ લિમિટ h tends to 0 h tends to 0 ફંક્શન ઓફ x + h ની વેલ્યુ ક્યાં છે જો અહીંયા ધ્યાનથી જો આરે ફંક્શન ઓફ x + h ની વેલ્યુ છે x + h x + h raised to 1/3 માઇનસ ફંક્શન ઓફ x ની વેલ્યુ કઈ છે તો x રેઝ ટુ 1/3 અપોન h હવે આને પેલી જ રીતે આપણે સેટ કરવાનું છે કેવી રીતે કે x + h બરાબર t ધારતા જો આને t ધારે તો h ની જગ્યાએ હું શું મૂકું 0 બરાબર તો અહીંયા શું થયું x is equal to t થઈ ગયા તો t ટેન્સ ટુ x લેતા હવે એ જ વસ્તુને આપણે આગળ લઈએ t ટેન્સ ટુ x લઈએ તો અહીંયા હું x + h બરાબર t ધારતા તો હું શું કરીશ h ને અહીંયા જ રહેવા દઈશ ડાબી બાજુ અને x ને હું જમણી બાજુ લઈ જઈશ તો h બરાબર t - x થઈ જશે હવે આને એડજસ્ટમેન્ટ વેલ્યુને હું અહીંયા મૂકું તો અહીંયા શું થાય લિમિટ h ટેન્સ ટુ 0 ની જગ્યાએ હું લખું t ટેન્સ ટુ x બહુ જ ધ્યાનથી સમજો મિત્રો સૌથી વધારે અગત્યના દાખલા આ બે પ્રકારના છે જે પહેલો ગણાવ્યો એ હમણાં અને આ બીજો મેં અઘરા દાખલા સિલેક્ટ કર્યા છે જેથી કરીને તમને તકલીફ ના પડે લિમિટ t ટેન્સ ટુ x h ટેન્સ ટુ 0 ની જગ્યાએ t ટેન્સ ટુ x લખવાના અહીંયા આપણે લીધા છે એ પ્રમાણે પછી ફંક્શન x + h ની જગ્યાએ આપણે શું લેવાનું છે તો અહીંયા આપણે લીધેલા જ છે જો x + h ની જગ્યાએ તમારે લેવાનું છે t આર્યા
एक्स प्लस एच बराबर टी धारेला छे तमे, बराबर। तो अहीं टी रेस टू वन बाय थ्री माइनस एक्स ने तो एवं एवं राखवाना एक्स रेस टू वन बाय थ्री अपोन एच नी जगह तमे शू लीधा टी माइनस एक्स, टी माइनस एक्स। हवे मित्रों आपणो पेलो प्रामाणिक रूप हूँ अहीं लखू छू, ध्यानथी जोजो। लिमिट एक्स टेन्स टू ए, मित्रों प्राणित रूप आफ डेश ए नु प्राणित रूप है। लिमिट एक्स टेन्स टू ए एक्स रेस टू एन माइनस ए रेस टू एन अपॉन एक्स माइनस ए इज इक्वल टू जरा हो तरह एन इंटू ए रेस टू एन माइनस वन, आप प्राणित रूप है। तो मित्रों ए प्रमाणे जोईए तो अहीं जो प्रथम पद प्रथम पद प्रथम पद द्वितीय पद द्वितीय पद द्वितीय पद माइनस माइनस अने बन्ने नी घातांको सरखी तो अहीं सॉल्यूशन शू थाय एन इंटू ए, ए ना जगह पर एक्स है अने एन ना जगह पर छे वन बाय थ्री इंटू एक्स रेस टू वन बाय थ्री माइनस वन, फरी एक बार वन बाय थ्री इंटू एक्स। हवे अहीं लसा लेवो पड़शे एक माइनस एक त्रण, एक तृत्यांश है पण आना छेदमां त्रण नथी एटले आपणे शुं करीशुं वन माइनस थ्री अपॉन थ्री एवुं थशे, एटले अहीं थशे वन बाय थ्री इंटू एक्स माइनस टू बाय थ्री। थोड़ी जग्याना अभावे हूँ अहीं गणतरी करूँ छूँ मित्रों। तो आने जो मित्रों घातांक क्यारे माइनस में ना होय तो एने प्लस में लावी हो तो छेद में लई जवी पड़े, एटले आवुं करवुं पड़े वन अपॉन थ्री इंटू एक्स रेस टू टू बाय थ्री। एटले जे घातांक माइनस में हती माइनस टू बाय थ्री हती एने प्लस में फेरवा माटे आपणे शुं लई लीधा अंश मांथी छेद में लई आया। तो मित्रों आपणो जवाब थयो के एफ डेश एक्स इज इक्वल टू घनमूल में एक्स बराबर वन अपॉन थ्री एक्स रेस टू टू बाय थ्री। आ आपणो जवाब थई गयो मित्रों।